हाँ तो विद्यार्थियों आपणे आगळना विडियो में पाठ 20 विरल विभूति समझ्या अने एना प्रश्नोना जवाब जोया। विद्यार्थियों तमारे टेक्स्टबुक में एक वाक्य में जवाब अने बे त्रण वाक्य में जवाब छे पण मुद्दासर नथी आप्या तो परीक्षा में पूछाय तो आपणे शुं करीए? तो चालो आपणे एवा वधाराना प्रश्नोना जवाबनी चर्चा करीए। नीचेना प्रश्नोना मुद्दासर जवाब आपो। पहेलुं, श्रीमद राजचंद्रना जाति स्मरणना ज्ञान विषे जणावो। श्रीमद राजचंद्रना जाति स्मरणना ज्ञान विषे जणावो। चालो आपणे ए प्रश्ननी चर्चा करिए। तो नानी उम्रे श्रीमदने जाति स्मरणनुं ज्ञान जन्मेलुं। घटना एवी बनी हती कि तेओ 7 वर्षना हता त्यारे वेवाणिया गाममां तेओना परिचित अमीचंदभाईने सर्पदंश थयो। विद्यार्थियों साप करड्यो हतो, सर्पदंश थयो ने तेओ गुजरी गया। बाळ श्रीमंदे दादाजीने प्रश्न कर्यो कि गुजरी जवुं एटले शुं? शरुआतमां तो दादाजीए उत्तर टाळवानो प्रयत्न कर्यो पण राजचंद्रे पीछो न छोड्यो। त्यारे कह्युं के गुजरी जवुं एटले शरीरमांथी जीव निकळी जवो। हवे अमीचंद काका हाली चाली के बोली सकशे नहीं एवुं एमना दादाए एमने कह्युं। खाव पीव कशुं करी शकशे नहीं। तेमना शरीरने बधा तळाव पासेना मसाणमां बाळीने आवशे। नाना राजचंद्रे तळावे गया हता। ત્યાં ઝાડ ઉપર ચડીને ભડભડબડતી ચિતાને જોઈ હતી। આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું હતું। તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા। તેમને જાતિ સ્મરણ જાગ્યું હતું। તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું પણ જ્ઞાન થયું હતું। વિદ્યાર્થીઓ બરાબર, પૂર્વભવ એટલે આગળનો જે જન્મ એમનો કયો છે, કેવો હતો, એ બધું પણ એમને ભાન થયું હતું। તો જાતિ સ્મરણ જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે યાદ રાખવાનું કે એમના કોઈ સગા જેનું નામ હતું અમીચંદભાઈ એમને સાપ કરડ્યો હતો અને ગુજરી ગયા હતા। ત્યારે એ નાના હતા ત્યારે એમને પોતાના દાદાને પ્રશ્ન કર્યો હતો કે ગુજરી જવું એટલે શું? તો દાદાએ સ્પષ્ટ સંભળાવ્યું હતું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો। હવે એમ કે અમીચંદ કાકા હાલી ચાલી નહીં શકે, બોલી નહીં શકે અને એમના શરીરને બાળવામાં આવશે, ત્યારે આ નાના બાળકને કુતૂહલ જાગ્યું અને એ તળાવ પાસે ગયા। ઝાડ ઉપર ચડીને એ બળબળતી ચિતાને જોઈ રહ્યા તો એ તીવ્ર મનોમંથન એમને ત્યાર પછી જન્મ્યું હતું। વિદ્યાર્થીઓ ચાલો હવે જોઈએ બીજો પ્રશ્ન। શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીના સંબંધો વિશે વિગતે જણાવો। શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજીના સંબંધો વિશે વિગતે જણાવો। ચાલો હવે આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ। શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી। તેઓ મહેતા શ્રીમદજીનો જ્ઞાની અને શતાબ્દારી તરીકે પરિચય આપ્યો। એમને ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદજીનો જ્ઞાની અને સત્તાવધારી તરીકે પરિચય આપ્યો। મેં તમને પહેલાં જ કીધું છે કે સત્તાવધારી એટલે શું? ગાંધીજી પોતે બેરિસ્ટર, વળી પાછા વિલાયતથી પાછા ફરેલા। એમણે શ્રીમદને ચકાસી જોવા માટે જુદી જુદી ભાષાના કેટલાય શબ્દો લખી કાઢ્યા। એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાયા। આ પછી શ્રીમંદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા એ ક્રમમાં એમને કહી સંભળાવ્યા અને ગાંધીજી આ જોઈને ચકિત થઈ ગયેલા। શ્રીમદની સ્મરણ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચરિત્ર જોઈને ગાંધીજી તેઓના અનુરાગી બન્યા। તેઓ આધ્યાત્મક અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા, પ્રશ્નો પણ પૂછતા। શ્રીમદજી પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું હતું। મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કહેણીનું પણ અવલોકન કરતા,
ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચાર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દ્રઢ થયા. તેની મૂળ પ્રેરણા કોના પાસેથી મળી હતી વિદ્યાર્થીઓ? તેમને શ્રીમદજી પાસેથી મળી હતી. શ્રીમદની અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા છે વિદ્યાર્થીઓ, બરાબર. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. શ્રીમદ રાજચંદ્રના અંતિમ સમય વિશે જણાવો. શ્રીમદ રાજચંદ્રના અંતિમ સમય વિશે જણાવો. અંતિમ સમય એટલે મૃત્યુ પામવાનું હતું ત્યારનો સમય વિદ્યાર્થીઓ. શ્રીમદ રાજચંદ્ર જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા કસાનું વળગણ નહીં વિદ્યાર્થીઓ. મૃત્યુ સમયે એમને કસાનું વળગણ નહોતું, રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં. દેહ છતાં વિદેહી દશા, ઉત્તરોત્તર આ દશા વધારે નિર્ણાયક બની ગયેલી. દેહ એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતું. એમ કરતાં એક સમયમાં તેમનું રતન, અરે તેમનું વજન 57 રતન જેટલું જ થઈ ગયેલું વિદ્યાર્થીઓ. સંગ્રહણીનો વ્યાધિ પણ લાગુ પડેલો. હવાફેર માટે કેટલા સ્થળોએ ગયેલા, છેવટે રાજકોટમાં એમને શું કર્યું, મુકામ કરેલો. અને ઈસવીસન તારીખ 9/4/1901 રોજ રાજકોટમાં તેમને આત્મા સ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો હતો. 33 વર્ષના ટૂંકા જીવનગાળામાં તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકેનું જીવન જીવી ગયા. જૈન તીર્થકરોની પરંપરામાં તેઓ આજના યુગમાં મહાન તીર્થકર સમાન છે વિદ્યાર્થીઓ. શ્રીમદ રાજચંદ્ર, બરાબર, એ તમને ખબર પડી ગઈ હશે. ચાલો હવે એના સિવાય એક પ્રશ્ન પૂછાય, મુદ્દાસર ચોથો પ્રશ્ન. મેં આમાં લખ્યો નથી પણ હું તમને ચર્ચા કરીશ. છાસ અને ઘીના દ્રષ્ટાંત દ્વારા શ્રીમદજીએ બાળકોને દેહ અને આત્માની ગૂઢ વાત સમજાવી તેનું વર્ણન કરો. શ્રીમદજીએ છાસ અને ઘી દ્વારા સમજાવ્યું હતું વિદ્યાર્થીઓ. ચાલો આપણે એનો જવાબ જોઈએ. એક વખતે કાવઠાની શાળાના બાળકોને તેમની ભાષામાં સરળ રીતે દેહ અને આત્માની ગૂઢ વાત સમજાવવા શ્રીમદે કહ્યું કે તમારા એક હાથમાં છાસ ભરેલો લોટો હોય અને રસ્તામાં જતા તમને ધક્કો વાગે, બરાબર, તો તમે કયા લોટાને વધારે જાળવશો? એક હાથમાં છાસ ભરેલો લોટો હોય ને એક હાથમાં ઘી ભરેલો લોટો હોય તો તમે કયા લોટાને વધારે જાળવશો? ત્યારે બાળકોએ કહ્યું કે ઘીનો લોટો વધારે સાચવીશું. શ્રીમંદે કહ્યું કે કેમ? ત્યારે બાળકોએ કહ્યું, છાસ ઢળી જાય તો ફરી ઘણાએ ફેરા કોઈ ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં, કારણ કે ઘી મોંઘું વિદ્યાર્થીઓ. તેમના જવાબ આ જવાબ પરથી બાળકોને શ્રીમદે સમજાવ્યું કે આપણો આ દેહ પણ છાસ જેવો જ છે અને જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે, તેને જતો કરે છે. આવી અવળી સમજણવાળો આ જીવ છે. એમને સમજાવ્યું કે દેહ છાસ જેવો સામાન્ય છે અને આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. છાસ જેવો દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી, એટલે કે દેહ નહીં પણ આત્માનું મૂલ્ય, આત્મા મૂલ્યવાન છે. આવી મોટી વાત બાળકોને વાત વાતમાં શીરાની જેમ ઉતરી જાય તેવી રીતે સમજાવતા હતા વિદ્યાર્થી. ચાલો હવે જોઈએ 3-4 વાક્યમાં જવાબ આપો. પહેલો, શ્રીમદના નામ સાથે જોડાયેલી સંસ્થાઓ કયા ક્યાં ક્યાં કાર્યરત છે? આ પૂછાય એવો છે વિદ્યાર્થીઓ. શ્રીમદના નામ સાથે જોડાયેલી સંસ્થાઓ ક્યાં ક્યાં કાર્યરત છે? ચલો તમે ટીક કર્યું હતું, બોલો તો. શ્રીમદના નામ સાથે જોડાયેલી સંસ્થાઓ અગાસ, પછી કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સિમરડા, કાવીઠા અને ધરમપુરમાં કાર્યરત છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ફરી બોલું છું. કોબા, અગાસ, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર,
સિમરડા, કાવીઠા અને ધરમપુરમાં કાર્યરત છે. ચાલો હવે જોઈએ બીજો પ્રશ્ન. બાળપણમાં રાયચંદે કરેલી પ્રવૃત્તિઓ કેવી હતી? બાળપણમાં રાયચંદે કરેલી પ્રવૃત્તિઓ કેવી હતી? ચાલો હવે જોઈએ બાળપણમાં. શ્રીમદ રાયચંદે બાળપણથી જ શીઘ્ર કવિ હતા, બરાબર. 8 વર્ષની ઉંમરે તેમણે 5000 કડીઓ રચેલી. 9 વર્ષની વયે તેમણે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરેલું વિદ્યાર્થી. બાળપણમાં તેઓ રમતગમતમાં પણ રસ લેતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. તે સમયે શ્રીમદ પિતા સાથે દુકાને પણ બેસતા હતા વિદ્યાર્થીઓ. આ બધી પ્રવૃત્તિઓ એમને કરી હતી. કેટલી નાની ઉંમરમાં રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે લખવાનું એમને શરૂ કર્યું હતું. ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. બાળપણમાં રાયચંદમાં કઈ વિશેષતા હતી? બાળપણમાં રાયચંદમાં કઈ વિશેષતા હતી? ચાલો આપણે જોઈએ. બાળપણથી જ રાયચંદને વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું, એ આપણે જોઈ ગયા. તેમની બુદ્ધિ કેવી હતી વિદ્યાર્થીઓ? એકદમ સતેજ હતી. સ્મરણ શક્તિ અસાધારણ હતી. નવું વાંચવાની, સાંભળવાની, શીખવાની અને શીખવાડવાની વૃત્તિ તેમનામાં પ્રબળ હતી. તેઓ જે વાંચે, ભણે, ભણાવે તે બધું એમને આપોઆપ યાદ રહી જતું હતું. અને શાળાનું 7 ચોપડીનું શિક્ષણ 2 જ વર્ષમાં પૂરું કરી દીધેલું. કેટલું? 7 ચોપડીનું શિક્ષણ ખાલી 2 વર્ષમાં વિદ્યાર્થીઓ, તમે જુઓ, બરાબર. ચાલો એના પછીનો એક પ્રશ્ન હું ચર્ચા કરી લઉં કે શ્રીમદના બાળ વયે જ જીવદયા અને કરુણા જોવા મળે છે, એ કઈ ઘટના પરથી કહી શકાય? શ્રીમદને બાળ વયે જ જીવદયા અને કરુણા જોવા મળે છે, એ કઈ ઘટના પરથી કહી શકાય? તો શ્રીમદને બાળ વયમાં એક વખત તેમની માએ શાક સમારવા આપ્યું. શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતા શ્રીમદની આંખો ભરાઈ આવેલી. આ ઘટના એમના બાળપણમાંથી જીવદયા અને કરુણા જેવા સંસ્કાર દર્શાવે છે વિદ્યાર્થીઓ, બરાબર ને? યાદ રાખજો. આ સિવાય એકાદ વાક્યમાં પણ જવાબ પૂછાય કે રાયચંદનું જન્મ સમયનું નામ શું હતું, યાદ આવ્યું? લક્ષ્મીનંદન, બરાબર. રાયચંદનો જન્મ કયા ગામમાં થયો હતો? તો વેવાણીયા ગામમાં થયો હતો. પતિ શ્રીમદ રાયચંદ્રનું જીવન કેવું હતું? તો આધ્યાત્મિક પ્રયોગવીર જેવું હતું, બરાબર. અને શ્રીમદ રાજચંદ્રને 4 વર્ષે શું નામ રાખેલું? તો રાયચંદ. શ્રીમદ રાજચંદ્ર કેટલા વર્ષ જીવ્યા હતા? તો 33 વર્ષ જીવ્યા હતા, બરાબર ને? પછી ગાંધીજીએ કયા પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું? તો શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રનું અંગ્રેજીમાં તેમણે ભાષાંતર કરેલું વિદ્યાર્થીઓ, બરાબર ને? પછી શ્રીમદને બાળપણમાં માતાએ કયું કામ સોંપ્યું હતું? તો શાક સમારવાનું કામ સોંપ્યું હતું. રાયચંદનું વ્યક્તિત્વ કેવું હતું? તો નોખું અને નિરાળું હતું, બરાબર ને? શ્રીમદને કયું દ્રશ્ય જોઈને જાતિ સ્મરણ જાગ્યું હતું? તો અમીચંદ કાકાના સબને મસાણમાં બાળતું જોઈને તેમને જાતિ સ્મરણ શું થયું હતું? જાગ્યું હતું. રાયચંદે બાળપણમાં કોની પાસેથી કંઠી બંધાવી હતી? તો રાયચંદે બાળપણમાં રામદાસ સાધુ પાસેથી કંઠી બંધાવી હતી. અને શ્રીમદની નિષ્ઠા કયા ધર્મમાં સ્થિર થઈ હતી? તો શ્રીમદની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થઈ હતી વિદ્યાર્થીઓ. તો અમે તમને આજે પ્રશ્નો જવાબની ચર્ચા કરી, મુદ્દાસર પ્રશ્નો જવાબ. તે તમારે આ એક છેલ્લો છે ને તે લખવાનો છે, મુદ્દાસરમાં ત્રીજો લખવાનો છે. આ શ્રીમદ રાયચંદના અંતિમ સમય વિશે લખો, અને આજે 2-3 વાક્યમાં છે ને એ તમારે આ બધા લખવાના છે, બરાબર. અને આના પછી ચલો આપણે વ્યાકરણ જોઈએ આ પાઠનું વિદ્યાર્થીઓ, એ પણ તમારે લખવાનું છે, બરાબર.